प्रश्न पांच, नीचे आपेला पात्रों ने साची क्षमता शोधो अने तेना उपर गोल करो। एक मोटी टाँकी जेवू छे के पीप छे, तो एमां 200 मिलीलीटर अने 200 लीटर बे माप आप्या छे। तो 200 मिलीलीटर ए घणु ओछू थाय, 200 मिलीलीटर एटले आशरे 2 कप जेटलू माप थाय। पण ज्यारे मोटी टाँकी के मोटी पीप होय तो तेमां वधारे प्रवाही समाई, एटले के लीटर में प्रवाही समाशे, तो 200 लीटर आवशे, तो तेनी उपर गोळ करो। आ एक डब्बो छे अथवा तो खोखू छे, तो तेनी अंदर केटलू प्रवाही समाय, तो 30 मिलीलीटर अने 300 मिलीलीटर। तो 30 मिलीलीटर ए घणु ओछू थाय, कारण के 1 कप में पण 100 मिलीलीटर जेटलू प्रवाही समाय, तो 1 कप करता पण वधारे प्रवाही समावी शके तेटलू छे, तो ते 300 मिलीलीटर प्रवाही समावी शकशे। હવે આ છે 50 મિલીલીટર અને 5 લીટર। તો આ વસ્તુ જે છે, આ પાત્ર છે, તેમાં પ્રવાહી ઓછું સમાઈ શકશે, જે 5 લીટર એ ઘણું વધી જાય તો ઓછું પ્રવાહી સમાય, તો 50 મિલીલીટર આવશે। 50 મિલીલીટર ઉપર ગોળ કરી દો। એટલે તમારે પહેલાં પાત્ર જોવાનું અને સમજવાનું કે પાત્ર મોટું છે કે નાનું, જે પ્રમાણે મોટું હોય તો તેમાં આપણે લીટરમાં પ્રવાહી સમાઈ શકે, અને ઓછું પ્રવાહી સમાવી શકીએ તેવું હોય તો તેમાં આવશે મિલીલીટરમાં। હવે છે ગુંજાશના સરવાળા। આપણને લીટર અને મિલીલીટરના માપ આપ્યા છે, તો તેના આપણે સરવાળા કરવાના અને નીચે જવાબ લખવાના છે। પાના નંબર 84 પ્રશ્ન 6 સરવાળા કરો। પહેલો દાખલો, 9 લીટર અને 23 લીટર બંને એકમ જોવાના, બંને એકમ લીટર છે એટલે લીટર મિલીલીટરના ભાગ પાડવાના નથી। તો લખવાનું 9 લીટર અને 23 લીટર, તો 23માં 2 દશકના સ્થાનમાં લખીશું અને 3 એકમમાં, 23 લીટર। આ રીતે જ્યારે એક અંકની ને 2 અંકની સંખ્યા આપી હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે કયો અંક એકમમાં લખાશે અને કયો દશકમાં લખાશે। હવે સરવાળો કરવાનો, 9માં 3 ઉમેરો, તો 9 ને 3 12 2 + 1, 1 + 0 1, 1 ને 2 3, તો 32 લીટર। હવે નીચે આ જવાબ ફરજિયાત લખવાનો, જવાબ આવશે 32 લીટર। બીજો દાખલો, 38 લીટર અને 57 લીટર બંને એકમ લીટર લીટર જ છે, એટલે આ જ રીતે આપણે સરવાળો કરીશું, 38 લીટર + 57 લીટર। એકમ લીટર મિલીલીટર લખવાનું ભૂલવાનું નહીં। 8માં 7 ઉમેરે, તો 8 ને 7 15 5 + 1, 3 ને 1 4, 4 ને 5 9, 95 લીટર। નીચે જવાબ લખવાનો, 95 લીટર। ત્રીજો દાખલો, 94 લીટર અને 46 લીટર એકમ બંને લીટર લીટર છે, એટલે 94 લીટર + 46 લીટર, 4 ને 6 200 + 1, 1 ને 9 10, 10 ને 4 14, 140 લીટર। જવાબ 140 લીટર। ચોથો દાખલો, 126 લીટર અને 267 લીટર, તો 126 લીટર + 267 લીટર, 6 ને 7 13 3 + 1, 1 ને 2 3, 3 ને 6 9, 1 ને 2 3, તો 393 લીટર। જવાબ 393 લીટર। પાંચમું, 48 મિલીલીટર અને 78 મિલીલીટર ઉપરના દાખલામાં લીટર હતું, તો આપણે એકમમાં લીટર લખ્યું, હવે અહીંયા મિલીલીટર છે, તો લખવાનું મિલીલીટર, તો 48 મિલીલીટર + 78 મિલીલીટર,
आठ ने आठ सोलो छ वद्दे एक, एक में चार उमरी तो पांच, पांच ने सात बार, 126 मिलीलीटर। नीचे जवाब लखी दो 126 मिलीलीटर। 123 मिलीलीटर अने 224 मिलीलीटर एकम में मिलीलीटर छे एटले मिलीलीटर लखाशे। 123 मिलीलीटर वत्ता 224 मिलीलीटर, 3 ने 4 7, 2 ને 2 4, 1 ને 2 3, 347 મિલીલીટર। નીચે જવાબ લખો 347 મિલીલીટર। મિલીલીટર ને ટૂંકમાં આપણે મિલી પણ લખીએ છીએ એટલે એકલું મિલી લખીએ તો પણ ચાલે। 7મું 438 મિલીલીટર અને 275 મિલીલીટર, तो 438 मिलीलीटर वत्ता 275 मिलीलीटर। 8 में 5 उमरे तो 8 ने 5 तेरो 3 वद्दे 1, 1 ने 3 4, 4 ने 7 11 1 वद्दे 1, 1 ने 4 5, 5 ने 2 7, 713 मिलीलीटर। जवाब 713 मिलीलीटर। 8મું 518 मिलीलीटर અને 228 मिलीलीटर, तो 518 मिलीलीटर વત્તા 228 मिलीलीटर। 8 ને 8 16 6 વધ્ધે 1, 1 ને 1 2, 2 ને 2 4, 5 ને 2 7, 746 मिलीलीटर। હવે સરવાળા બધાને આવડતા જ હશે એટલે હું સરવાળામાં ઉતાવળથી જઉં છું। 746 મિલીલીટર। 9મું 25 લીટર દૂધ વત્તા 49 લીટર દૂધ, તો એકમથી સરવાળો કરીશું 5 અને 9, તો 5 ને 9નો સરવાળો કરીએ તો 5 ને 9 14 2 4 વધી 1, 1 ને 2 3, 3 ને 4 7, 74 પછી ઉપર લીટર દૂધ આપ્યું છે તો લખવાનું લીટર દૂધ, નીચે જવાબ લખવાનો 74 લીટર દૂધ। 10મું 36 લીટર કેરોસીન વત્તા 84 લીટર કેરોસીન, એકમનો સરવાળો સૌથી પહેલાં કરીશું તો 6 ને 4 10 શૂન્ય વધી 1, 1 ને 3 4, 4 ને 8 12, 120 લીટર કેરોસીન। ઉપર જે લખ્યું હોય તે નીચે એકમમાં લખવાનું, જવાબ 120 લીટર કેરોસીન। 300 મિલીલીટર પેટ્રોલ વત્તા 450 મિલીલીટર પેટ્રોલ, 0 વત્તા 0 0, 0 વત્તા 5 5, 3 ને 4 7, ઉપર મિલીલીટર પેટ્રોલ આપ્યું છે તો લખવાનું મિલીલીટર પેટ્રોલ, જે જવાબ 750 મિલીલીટર પેટ્રોલ। 12મું 260 મિલીલીટર કેરોસીન વત્તા 140 મિલીલીટર કેરોસીન, 0 વત્તા 0 0, 6 ને 4 10 શૂન્ય વધી 1, 1 ને 2 3, 3 ને 1 4, 400 મિલીલીટર કેરોસીન। નીચે જવાબ લખો 400 મિલીલીટર કેરોસીન।